વૈશ્વૃત્તિઓ પેઢી દર પેઢી ચાલ્યા કરતી હોય ચૂંટણીને લઈને, એવું ન હોવું જોઈએ. લડ્યા, હા મામા લડ્યા, જે જીતા એ જીત્યા ને હાર્યા એ હાર્યા, હાર જીત તો બધાની ત્યાં જ કરવાની હોય ભાઈ, પછી દ્વેષવૃત્તિ રખાય નહીં. કોઈને રાહુલ ગાંધી ગમતા હોય તો બે વખાણ્યા નહીં કરે, કોઈને કેજરીવાલ ગમતા હોય તો બે વખાણ્યા નહીં કોઈ કરે. એમાં આપણે દ્વેષ કરવાની જરૂર નથી. હાવણો 2022 માં તો આવશે તે ગુજરાતમાં, દિલ્હીથી આવણો આવશે, કોને સાફ કરશે કઈ નક્કી નહી. અત્યારથી તૈયારી કરી જ રાખવી જોઈએ કે ભાઈ ગમે ને સાફ તો કરશે, આવણો છે એટલે સાફ તો થોડું ઘણું તો કરે જ તે. પછી દ્વેષ રાખો એ સારો નથી. કોક કોકના વખાણ કરે ને તો